હાશ છેલ્લે આઈપીએલ પતી કર્યો, છેલ્લા 1.5 મહિનાનો સમય છે ને સટોડિયાનો ટાઈમ હતો, આઈ થિંક ટાઈમ વેસ્ટ જ થયો છે બધે. આઈ નો, પણ આ ચા પીઉં છું ને એટલે વિચારાયો કે સટોડિયાનો ટાઈમ તો પતશે, આઈપીએલ પતશે, એટલે આ સુટોડિયાનો ક્યારે પતશે. અને એનાથી વિચાર એ બી આવે છે કે આજે પેલો નો ટોબેકો ડે છે તો તારે કોઈ વિડિયો નથી મૂકવાનો. વિચાર્યું નથી ક્યારે, પણ લાઈક ચલ બ્રેઇન સ્ટોર્મિંગ કરીએ, કન્ટેન્ટ નથી મારી પાસે કોઈ. હા, તો મારી પાસે આમ સવાલોનો આખો પિટારો છે. તમારો પહેલો સવાલ તને એ જ હશે કે આ ચા અને સુટ્ટા એનું કોમ્બિનેશન શું છે? લોજિકલ એનું કોઈ કોમ્બિનેશન જ નથી. ચાય અને સુટ્ટો છે ને એક કલ્ચરલી ઊભી કરેલી વસ્તુ છે. બેઝિકલી ચાયમાં હોય કેફીન, કેફીન બ્રેનને એક્ટિવેટ કરે, કરેક્ટ? એટલે હું કહું છું ઘણી વાર કે દેર આર ડિફરન્ટ સોર્ટ્સ ઓફ પીપલ. દેર આર પીપલ હુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ કોન્ફિડન્ટ, લોકો છાપાથી દિવસની શરૂઆત કરે, કારણ કે એમને એમ હોય કે છાપાથી બધી જ નોલેજ ઇન્ફોર્મેશન મગજમાં નાખું તો દિવસ આખો ડ્રીવન રહેશે. દેર આર ઓવર કોન્ફિડન્ટ પીપલ જે ચા અને છાપા સાથે દિવસ ચાલુ કરે, કારણ કે ચાના કેફીનથી છાપાની ઇન્ફોર્મેશન બ્રેનમાં જોરદાર જવાની. એન્ડ ધેન દેર આર અલ્ટ્રા પ્રો મેક્સ પીપલ, આ લોકો ચાય સુટ્ટો અને છાપા સાથે દિવસની શરૂઆત કરે, ખાલી ઇન્ફોર્મેશન માટે નહીં, કારણ કે આ લોકો જો સુટ્ટો નહીં લે ને તો દિવસની શરૂઆત બાથરૂમથી થવાની પણ નથી આમની. સો ચાય અને સુટ્ટો સાથે લઈને લોજિક એક જ થયું કે કેફીન અને નિકોટીન સાથે મળી અને બ્રેનને ઓવર સ્ટિમ્યુલેટ કરશે, એટલે માણસ એ કેવો ડ્રીવન રહે ને ઓલ ધ ટાઈમ, આમ સુડો મોટિવેશન એને આવ્યા કરે. એટલા માટે પેલા કોફી બ્રેકમાં પણ લોકો ચલ સુટ્ટો મારી લઈએ, ચલ ચા પી લઈએ, ચાલ્યા જ કરે આ લોકોનું. અને આ લોકોની કમ્યુનિટી બનતી જાય પછી. એટલે 5 જણા વસ્તુ કરતા હોય અને જો છઠ્ઠો ના કરતો હોય, ચલ ને યાર એક તો લઈ લે, અમારી સાથે ફ્રેન્ડ નહીં તું અમારો. અને આમનું ધામ એટલે પેલો ગલ્લો, ત્યાં સાથે બધા ઉભા રહે અને એકબીજાને પેલો પ્રસાદ વેચ્યા કરે, એકમાંથી જ બધા થોડું 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 કરે. એટલે આમ દરેક વસ્તુની સુગ આવતી હોય, પણ એકબીજાના મોઢામાં નાખેલી સિગરેટ અંદર નાખવાની સુગ એમને ના આવતી. એ તો ભયબંધ કહેવાય, એટલે આખું લિજિયન બનતું જાય છે આમનું. સો સ્મોકર કે સ્મોકિઝમ આગળ જતા મને લાગે છે કે કાકો સંપ્રદાય બનવાનો છે આમનો. તને બસ એક સવાલ પૂછવાની વાર હતી ને, એકદમથી તું હે પાર ડોક્ટર પાર્થ થઈ ગયો. સિગરેટની ઠાઠડી એક દિવસ હું જ કાઢવાનો છું, મેં નક્કી કર્યું છે, કારણ કે આ વસ્તુ એટલા ફેમિલીઝ બરબાદ કરે, વોટ શુડ આઈ સે. એટલે આઈ વોન્ટ ધીસ ટુ ગો ફ્રોમ ધ સોસાયટી. પણ મને આ ક્યારેય સમજાયું નથી, ચા સુટ્ટા કરતા તો ચા પાર્લે જી ઇઝ અ બેટર ઓપ્શન, કારણ કે પાર્લે જી માં એટલીસ્ટ પેલા ફોટા તો નથી, ગંદા એડવર્ટાઇઝિંગ. યાર વોટ્સ ઇટ વિથ ધીસ એડવર્ટાઇઝર્સ, સ્મોકિંગ કિલ્સ, ગંદા ગંદા ફોટો, કેન્સર. પેલો ફિલ્મ જોવા ગયા હતા તો મુકેશ, એ એક્ચ્યુઅલી વર્ક કરે છે? આઈ થિંક અબાઉટ ઇટ કે સ્મોકિંગ ની અગેન્સ્ટ મેક્સિમમ અવેરનેસ કઈ કંપની કરતી હશે, કોણ કરતું હશે, મેક્સિમમ ખર્ચો કોણ કરતું હશે? કોઈક એનજીઓઝ હોય, અવેરનેસ ઓર્ગેનાઇઝેશન. હા, સ્મોકિંગ કંપનીઝ, કોઈ પણ સિગરેટ ને ટોબેકોની કંપની હોય, મેક્સિમમ ખર્ચો અવેરનેસ માટે કરે છે. તમે કોઈ પણ એમનો બોક્સ ઉપાડો ને તો 85% કેન્સરનો ફોટો હોય કે કોઈ પણ હેલ્થ હઝાર્ડનો હોય. કોઈ પણ મૂવીમાં જાઓ એટલે આપણે જેમ વાત થઈ એમ કે અલગ અલગ પ્રકારના સ્મોકિંગ ઓર સિગરેટ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ આવ્યા કરે. એમના બિલબોર્ડ્સ હોય તેના ઉપર પણ હોય, સરોગેટ એડવર્ટાઇઝમેન્ટ હોય એમાં પણ લખેલું હોય. સો બેઝિકલી આમાં પ્રોબ્લેમ ત્યાં થાય છે કે આના છતાં લોકો છોડતા નથી, કારણ કે દે આર ટાર્ગેટિંગ કે સ્મોકિંગ કે ટોબેકોથી જે ડિઝીઝ થાય છે એના હેઝાર્ડ સમજો. હવે પ્રોબ્લેમ એ છે કે સ્મોક કરતા વેત કિક તરત મળે, 20 સેકન્ડમાં મળે, એટલે એમને મળતો પ્લેઝર ઇમિડિયેટ છે. પણ પેઇન એટલે કે પેલી બીમારી, પછી ફેફસાની હોય, હાર્ટની હોય, બ્લડ પ્રેશરની કે કેન્સરની, એ વર્ષો વર્ષ પછી થાય. માણસને પ્લેઝર તરત આપો અને પેઇન ડિલેડ આપો તો માણસ પેઇન વિશે વિચારતો જ નથી. કેમ્પેન ત્યાં ફેલ ગયા છે કે તમારે સ્મોકિંગથી થતી બીમારીને ફોકસ નથી કરવાનું, સ્મોકિંગ જ એક બીમારી છે, ફોકસ કરો ને એક્ચ્યુઅલી આને મટાડો. મેં તારા બહુ બધા વિડીયોઝ જોયા છે ને એમાં મને આ એક વાત બહુ જ કોમન લાગી છે કે યુ ઓલવેઝ સે કે સ્મોકિંગ ઇન ઇટસેલ્ફ ઇઝ અ ડિઝીઝ. યા, એને જ જો તમે રૂટથી નાબૂદ કરશો તો સમથિંગ માઈટ વર્ક. વેરી ટ્રુ. અને આઈ થિંક કે સ્મોકિંગ એક ઇન્ડિવિડ્યુઅલની ડિઝીઝ નથી, આખા ફેમિલીની ડિઝીઝ છે. સ્મોકરની લાઈફ ઇઝી નથી હોતી. તમે વિચાર કરો ને કે સ્મોકર સવારે ઉઠે એટલે એને મજા ના આવતી હોય તો સ્મોક કરે, એને મજા આવતી હોય તો એ સ્મોક કરે, એને ભૂખ ના લાગતી હોય તોય સ્મોક કરે, એને જમી લીધું તોય સ્મોક કરે, એને કામ કરવાનું હોય પહેલા કિક માટે સ્મોક કરે, એનું કામ પતી ગયું પછી સ્ટ્રેસ મેનેજ કરવા સ્મોક કરે. બે યાર, આ લોકોની લાઈફ છે ને કમ્પ્લીટલી સ્મોક સાથે એટલી એસોસિએટ થઈ જાય ને કે પછી એમના માટે એક સ્ટાર્ટર બનતો જાય. એટલે જેમ ચાવીથી ગાડી સ્ટાર્ટ થાય એના વગર સ્ટાર્ટ ના થઈ શકે, એમ આ લોકોનું પેલું ઓટોમેટિક બટન એ સિગરેટ બનતી જાય. એટલે આ લોકો સિગરેટ વગર મોટિવેટેડ કે ડ્રીવન રહેવાના જ નહીં તો આ લોકો કેટલા આગળ વધી શકવાના, પોટેન્શિયલનો ઉપયોગ કેટલો કરી શકવાના, એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. સો જે લોકોને લાગે છે કે સિગરેટ મારી ક્રિએટિવિટી કે સિગરેટ મારી કેપેસિટીને વધારે છે, બેઝિકલી સિગરેટ એમને લિમિટ કરી રહ્યું છે. કારણ કે સિગરેટની 20 મિનિટ સુધી જ એ લોકો ક્રિએટિવ અને પ્રોડક્ટિવ રહે છે, પછી લોકો ઠંડા આગાર, એટલે બેઝિકલી બર્નઆઉટ પર બ્રેન જતો રહે છે. અને આવા બ્રેન સક્સેસફુલ લોંગ ટર્મમાં? આઈ નો. અને તે જે આ બર્નઆઉટની વાત કરી કે પ્રોડક્ટિવિટીની વાત કરી ને, એનાથી મને આપણું એક જૂનું ડિસ્કશન યાદ આવે છે. ખબર છે તે કીધું હતું કે મેલ્સને અને ફિમેલ્સને કઈ રીતે સ્મોકિંગ
અફેક્ટ કરતું હોય છે કેન યુ શેર ધેટ અગેન આઈ ટેલ યુ કે લાંબો સમય સ્મોક કરનારા મેલ ને બોડી માં બ્લડ સપ્લાય ના પ્રોબ્લેમ્સ થતા હોય છે એ જ બ્લડ સપ્લાય નો પ્રોબ્લેમ જો લિંગ ના એરિયા માં થાય ઇરેક્શન ના થાય આના કારણે એમની ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય એના કારણે સેક્સ્યુઅલ એક્ટિવિટી ના થાય એટલે પ્રેગ્નન્સી આગળ જતા રહેવામાં પ્રોબ્લેમ્સ થઈ શકે આ સાથે એમના સ્પર્મ કાઉન્ટ ને પણ એટલે શુક્રાણુ જો એને પણ ઇફેક્ટ થતી હોય છે આ સ્ટેજ ની અંદર મેલ આ રીતે ઇનફર્ટાઇલ થાય પણ યાર મેલ્સ આર લકી હિયર કારણ કે મેલ માં એવરી 64 ડેઝ નવી સ્પર્મ સાયકલ આવે એટલે પેલો સ્મોક થી બગડેલો સ્પર્મ આગળ જતા ઇમ્પ્રુવ થઈ શકે છે ફિમેલ્સ આર અનલકી ધે આર બોર્ન વિથ ધ સેમ નંબર ઓફ એગ્સ એટલે ફિમેલ સ્મોકર્સ માં ઇનફર્ટિલિટીના ચાન્સીસ સખત હોય છે આની સાથે એમને મેનોપોઝ પણ વહેલો આવે કારણ કે એમના ઓવરીઝ ફેલોપિયન ટ્યુબ એન્ડોમેટ્રિયમ બધા અફેક્ટ થતા હોય છે આના કારણે એમનામાં ડિપ્રેશન વહેલું આવી શકે છે એટલે આપણે જેન્ડર ઇક્વાલિટી લાવી રહ્યા છીએ પણ ખોટા ક્ષેત્રમાં તો ફિમેલ સ્મોકર્સ વધતા જાય છે અને મેલ સ્મોકર્સ હતા એટલાક છે કે પણ એથી પણ વધારે છે પણ યુ નો ઇક્વાલિટી આવી રહી છે આ બાબતમાં પણ તકલીફ તો આમાં બી ફિમેલ્સ ને જ વધારે પડી રહી છે વેરી ટ્રુ પણ આઈ વુડ સે કે ટ્રીટિંગ અ ફિમેલ સ્મોકર ઇઝ બેટર ધેન ટ્રીટિંગ અ મેલ સ્મોકર કારણ કે મેલ ને અહીંયા પણ કમિટમેન્ટ ફોબિયા છે એ લોકો ટ્રીટમેન્ટ માટે પહેલી ફાઇલ કઢાવે પણ આગળ જતા ફોલોઅપ માં ના આવે ફિમેલ જો ટ્રીટમેન્ટ માં આવીને તો એ આખી ટ્રીટમેન્ટ પતાવી સ્મોક બંધ કરીને આગળ વધશે તો ઇવન હિયર આઈ થિંક યુ આર લકી ફિમેલ ઇઝ અ સ્ટ્રોંગર જેન્ડર અને આ કમિટમેન્ટ ફોબિયા જો મેલ્સ ને આમાં છે તો એ સિગરેટ સાથેનો કમિટમેન્ટ ફોબિયા કેમ ત્યાં અફેક્ટ નથી થતો એ કમિટમેન્ટ છોડો તો ના થાય ને કારણ કે સિગરેટ સાથે કેટલી ઇન્ટિમેટ રિલેશનશિપ છે આખો દિવસ લિપ્સ ઉપર ચોંટાડેલી વસ્તુ એટલે જલ્દી થોડી છૂટી જતી હોય છે કમિટમેન્ટ થી વિચાર આવ્યો કે જો તમે તમારા પાર્ટનર સાથે હો તો તમે ફ્રેન્ડ ઝોન ચૂઝ કરો કે નો સ્મોકિંગ ઝોન ફની ઓટોમેટિકલી ફ્રેન્ડ ઝોન કારણ કે એ લોકો છુપાઈને પોતાના પાર્ટનર થી સિગરેટ પીએ જે દિવસે પકડાવવાના એ દિવસે બ્રેકઅપ થવાના ફ્રેન્ડ ઝોનમાં જવાના જ છે એટલે સિગરેટ્સ આર ઓલસો રિસ્પોન્સિબલ ફોર બ્રેકઅપ અમંગ પીપલ સિગરેટ્સ આર ઓલસો રિસ્પોન્સિબલ એઝ અ ગેટવે ડ્રગ એટલે બાળકો નાની ઉંમરે પોતાના પેરેન્ટ્સને પિયર્સને ફ્રેન્ડ્સને સ્મોક કરતા જુએ તો એ 12-15 વર્ષે સિગરેટ પિકઅપ કરે કરેક્ટ પહેલાં પેરેન્ટની તો 35-45-55 વર્ષની ઉંમરે છેલ્લી ડ્રગ સિગરેટ હતી બાળકની પહેલી ડ્રગ સિગરેટ છે એ સીડી ચડી અને આલ્કોહોલ સોફ્ટ કે હાર્ડ ડ્રગ્સ તરફ જલ્દી જઈ શકે છે આના કારણે એમનું ફેમિલીથી ડિટેચમેન્ટ વધે સામે પેરેન્ટ્સ જે લોકો સ્મોક કરતા હોય એમના મૂડ સ્વિંગ્સની ઇરિટેબિલિટી વધારે હોય કારણ કે ડોપામીન અને બીજા બ્રેઇન કેમિકલ્સને સિગરેટ અફેક્ટ કરે છે એટલે આમની ઇરિટેબિલિટીને કારણે બાળકો એમને જલ્દી અપ્રોચ ના કરે કે મમ્મી પપ્પા આપણને સાંભળતા જ નથી તો સિગરેટ જનરેશન ગેપ પણ ક્રિએટ કરી રહ્યો છે યાર અને એક છેલ્લો સવાલ મને આવે છે કે સિગરેટની કોઈ એક્સપાયરી ડેટ હોય ફની બટ યસ કારણ કે સિગરેટ અલ્ટિમેટલી કેમિકલ્સથી બનેલી છે WHO કહે છે કે સિગરેટ પર કોઈ બેસ્ટ બિફોર કે એક્સપાયરી ડેટ ના મૂકો કારણ કે એ તો લોકોને લાગશે કે આની પહેલાં ફૂંકવું હેલ્ધી છે સો કોઈ પણ કેમિકલની એક્સપાયરી ડેટ હોય સિગરેટની હોય જેના પછી સ્મોક કરો તો સ્મોકિંગ ડેફિનેટલી કિલ્સ સો સ્મોકિંગ નોટ ઓનલી કિલ્સ એન ઇન્ડિવિજ્યુઅલ બટ ઇટ ઓલસો કિલ્સ ધ ફેમિલી ધેટ્સ સો ટ્રુ એટલે આ નો સ્મોકિંગ ડે એક જ છે પણ એક્ચ્યુઅલી ઓલ ડેઝ શુડ બી નો સ્મોકિંગ ડેઝ તો આઈ થિંક કે આજે આપણે બધાને એમ ફેલાવીએ કે વર્લ્ડ નો ટોબેકો ડે ચાલતો હતો ગુજરાતીનો નો એની બદલે વર્લ્ડ નો ટોબેકો ડે આજથી આપણે ઓબ્ઝર્વ કરવા માંડીએ